નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના અતિ આધુનિક સંચાર ઉપગ્રહ જીસેટ 16નું ફ્રાન્સના ગુયાનાના કૌરુ અંતરિક્ષ કેન્દ્રથી થયું સફળતાપૂર્વક પ્રક્ષેપણ. ઉપગ્રહ સરકારી અને ખાનગી ટીવી રેડિયો સેવાઓ તેમજ ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓને કરશે મજબૂત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક. યોજના પંચના બદલે નવી સંસ્થાની સંરચના, ભૂમિકા અને કાર્યરીતિ પર થશે ચર્ચા. રાજ્યમાં વિશાળ ટેક્સટાઇલ પાર્ક માટે સરકાર સકારાત્મક પ્રયાસો હાથ ધરશે તેમ જણાવતા મુખ્યમંત્રી, ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલતમાં એક જ દિવસમાં 1.25 કરોડ કેસોનો આવેલો નિકાલ. ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં ભારતની જર્મની સામે 1-0 થયેલી હાર. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને, નેધરલેન્ડે આર્જેન્ટિનાને, જ્યારે બેલ્જિયમે પાકિસ્તાનને આપી હાર. સમાચાર વિગતવાર જોઈએ. ભારતના અત્યાધુનિક ઉપગ્રહ જીસેટ 16ને ફ્રેન્ચ ગુયાનાના કૌરુ અંતરિક્ષ મથકથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યો હતો. બપોરે 2:10 ભારતીય સમય અનુસાર ઉપગ્રહનું પ્રક્ષેપણ થયું. આ ઉપગ્રહને એરિયન 5 રોકેટ દ્વારા છોડવામાં આવ્યો છે. દૂરસંચાર સેવામાં આ ઉપગ્રહ મદદરૂપ બનશે. આ બેવડા મિશનમાં જીસેટ 16 અને ડાયરેક્ટ 14ને પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. 3,181 કિલોગ્રામ વજનનો આ ઉપગ્રહ તેની સાથે અંતરિક્ષમાં 48 કમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટર્સ લઈને જશે. ઇસરો દ્વારા અત્યાર સુધીમાં છોડવામાં આવેલા દૂરસંચાર ઉપગ્રહોમાં આ ઉપગ્રહ સૌથી વધુ ટ્રાન્સપોન્ડર્સ લઈ જશે. આ ટ્રાન્સપોન્ડર સરકારી અને ખાનગી ટીવી અને રેડિયો સેવાઓ, મોટા પ્રમાણમાં ઇન્ટરનેટ અને ટેલિફોન મજબૂત કરશે. જીસેટ 16 ભારતીય ઉપગ્રહની 11મી શૃંખલા ગણાય છે. યોજના પંચને સમય મુજબ પુનઃગઠિત કરવા માટે કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે ત્યારે તેને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં યોજના પંચના સ્થાને બીજી સંસ્થા બનાવવાની તૈયારીઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. મહત્વનું એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી નવી સંસ્થા અંગેનું કાર્ય તેજ ગતિથી ચાલી રહ્યું છે અને નવી સંસ્થાનું માળખું ઘડાતા જ જૂના યોજના પંચને વિખેરી દેવામાં આવશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ બેઠકમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની ઘાટીઓમાં થયેલા આતંકવાદી હુમલાને ભારતીય લોકતંત્ર પરના હુમલા સમાન ગણાવ્યો છે. પ્રધાનમંત્રીએ બહાદુર જવાનોએ આ હુમલાનો સામનો કરી દેશની રક્ષા કરી હોવાનું જણાવી ગર્વ અનુભવ્યો હતો. ઝારખંડમાં ચૂંટણી પ્રચાર રેલીને સંબોધન કરતા સમયે પ્રધાનમંત્રીએ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે શુક્રવારે કાશ્મીરમાં થયેલા હુમલાઓ સંદર્ભે ભારતીય સેના પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગે શ્રીનગરમાં કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા મુલાકાત કરી હતી. આ સમયે તેમણે ભારતીય લોકતંત્રને અસ્થિર કરવાવાળા આતંકવાદીઓના પ્રયત્નોને સફળ નહીં બનાવવા દેવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સલામતી તથા સંરક્ષણ સાથે જોડાયેલી સેનાની તમામ પાંખો પૂરી મજબૂતીથી કામ કરી રહી છે. ગત 2 સપ્તાહની અંદર સેના પ્રમુખ આ રાજ્યની 3જી મુલાકાત હતી. તેમણે તમામ સુરક્ષા એજન્સી પૂરી ચુસ્તી સાથે કામ કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું. આઈ સલ્યુટ ધ બ્રેવ સોલ્જર્સ હુ મેડ સુપ્રીમ સેક્રિફાઈસ ઇન ધ લાઈન ઓફ ડ્યુટી. ધ સેક્રિફાઈસ વિલ નોટ ગો ઇન વેઇન. ઇન ફેક્ટ ઇટ વિલ ઇન્સ્પાયર each and every one of us, and I assure the nation that your army will not allow nefarious designs of adversaries to disrupt or derail the democratic process or to cause any harm to innocent civilians. It appears to be a desperate attempt now to try and disrupt the third phase of elections. ત્યારબાદ સેના પ્રમુખે રાજ્યના વિવિધ ભાગોમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં વિશાળ ટેક્સટાઇલ પાર્ક બનાવવા અંગે સક્રિય વિચારણા ચાલી રહી હોવાનો નિર્દેશ આપ્યો છે. ગઈકાલે કચ્છમાં અંજાર ખાતે વેલ્સ્પનના સ્પિનિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા તેમણે આ નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની નવી કાપડ નીતિને કારણે ટેક્સટાઇલ ક્ષેત્રે અનેક રોકાણો થઈ રહ્યા છે. તે સંદર્ભમાં વિશાળ ટેક્સટાઇલ પાર્ક બને તે માટે સરકાર સકારાત્મક પ્રયાસો કરશે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ સંદર્ભમાં કચ્છમાં 3000 સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાની વેલ્સ્પન કંપનીની કાર્યસિદ્ધિ દિશાસૂચક છે. મૂકબધિર તથા વિકલાંગ વ્યક્તિઓને તાલીમ આપી રોજગારી અપાવવાના કંપનીના અભિગમની આનંદીબેને પ્રશંસા કરી હતી. પ્રજાના કાનૂની પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં લોક અદાલત અસરકારક માધ્યમ બની રહ્યું છે. દેશભરમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી અને એક જ દિવસમાં 1.25 કરોડ કેસોનો નિકાલ લાવી દેવામાં આવ્યો છે. નેશનલ લીગલ સેવા ઓથોરિટી તથા ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળના આદેશ અનુસાર આ પ્રકારે લોક અદાલત યોજવામાં આવે છે. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ વીએમ સહાયની ઉપસ્થિતિમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ જસ્ટિસ શ્રી જયંત પટેલે આ રાષ્ટ્રીય લોક અદાલતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લોક અદાલતમાં મુખ્યત્વે જમીન સંપાદન, મોટર વાહન અકસ્માત, પ્રોપર્ટી વિવાદ, લગ્ન સંબંધી તકરાર જેવા કેસો ઉપર સુનાવણી કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં 2300 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી બંને પક્ષે સમાધાનથી 585 જેટલા કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. શહેર હોય કે ગામ, પ્રધાનમંત્રીનું સફાઈ અભિયાન જોર પકડી રહ્યું છે. મીઠા સત્યાગ્રહનો ગાંધીએ જ્યાંથી પ્રારંભ કરાવ્યો હતો તે દાંડી ગામ આજે એકદમ સ્વચ્છ બની ગયું છે. એક ગાંધીવાદી વ્યક્તિએ દાંડીને સ્વચ્છ બનાવવાનું બીડું ઝડપ્યું, જેમાં તેઓ સફળ પણ રહ્યા. દાંડી ગામ કેવી રીતે બન્યું સ્વચ્છ જોઈએ આ અહેવાલમાં. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, હટાવીએ ગંદકી એ જ સાચી બંદકી. આ બધા સૂત્રો અહીં લખેલા તો છે, પરંતુ તે ત્યારે જ સાચા ઠરે જ્યારે ખરા અર્થમાં તેનો અમલ થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન છેડ્યું છે, જેમાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે. આ છે દાંડી ગામ, એ જ ગામ જ્યાંથી મહાત્મા ગાંધી દ્વારા મીઠાના કાયદાના ભંગના સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. દરિયા કિનારા પાસે આવેલા આ ઐતિહાસિક ગામમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે અને દરિયા કિનારે આવતા સહેલાણીઓ પણ હવે તો ગંદકી કરતા અચકાય છે. ગંદકી સામે લડત આપવા આગળ આવેલા કાળુભાઈ ખરા અર્થમાં ગાંધીવાદી છે. કાળુભાઈ છેલ્લા 3 વર્ષથી દાંડીને સ્વચ્છ બનાવવા કાર્યરત છે. કાળુભાઈ દાંડી ગામમાંથી તેમજ દાંડીના બીચ પર રહેલી ગંદકી અને કચરો વગેરે સાફ કરે છે. ગુજરાત ઇકોલોજી કમિશન અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હાથ ધરાયેલા વર્લ્ડ બેંકના સફાઈ અભિયાન હેઠળ કાર્યરત છે. વન વિભાગની સાથે રહીને આજે પૂરતા પ્રમાણમાં ડસ્ટબિનની વ્યવસ્થા કરી, બીચ ઉપર બેસવા માટે બાકડાની વ્યવસ્થા કરી, ખાસ કરીને પ્લાસ્ટિક ઉપરનો પ્રતિમા આજથી 3 વર્ષ પહેલાં અમે મૂક્યો. બધા જ્યારે જ્યારે મોકો મળ્યો ત્યારે એને ભાગીદારી માટે સમજાવ્યા અને ગામમાં ખાસ કરીને આખું ગામ ફળિયા પ્રમાણે એ ચોખ્ખું રાખવામાં મદદ કરી. 2013માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરી. આજના વડાપ્રધાન આપણા જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા આવ્યા ત્યારે એમને પણ આ થઈ રહેલી કામગીરીથી સ્વાગતની સાથે વાકેફ પણ કરવામાં આવ્યા હતા અને એ વખતે આખા જિલ્લાની એક ગામ ગ્રામીણ સ્વચ્છતા હરીફાઈ રાખવામાં આવી હતી. એમાં દાંડી ગામ એ તાલુકામાં અને જિલ્લામાં પ્રથમ આવ્યું. કાળુભાઈના અભિયાન બાદ દાંડીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવાયો તેમજ બીચ ઉપર કાર્યરત વેપારીઓ પણ સફાઈ ટેક્સ ચૂકવતા થયા છે, જેને સફાઈ અભિયાનની સફળતા ગણી શકાય. કાળુભાઈના આ અભિયાનમાં યુવાનો પણ મોટા પાયે જોડાયા છે, તેથી જ કહી શકાય કે કોઈપણ અભિયાનમાં લોક ભાગીદારી વધે ત્યારે તે સફળ થયા વગર રહેતું નથી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે 2 પેઢીઓ વચ્ચેના અહમ અને ટકરાવને કારણે કેટલાય વરિષ્ઠ નાગરિકો વૃદ્ધાશ્રમને સહારે જીવન ગુજારી રહ્યા છે. એકલવાયુ અને પારાવાર મુશ્કેલીઓ વચ્ચે બાકીનું જીવન વ્યતીત કરી રહેલા આવા ઘરડા લોકોના હક્કો માટે સરકારે કાયદા ઘડ્યા છે, પરંતુ તેમાં હજુ કંઈક ખૂટતું હોવાનો અહેસાસ આ નાગરિકો કરી રહ્યા છે. પ્રસ્તુત છે આ અંગે એક રિપોર્ટ. સમાજની સ્થિતિ એવી વિષમ બની રહી છે કે ઘણા કિસ્સામાં જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે ખાઈ ઊભી થઈ રહી છે અને તેનું પરિણામ એ છે કે આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે.
સરકારે પણ સ્થિતિને પારખીને વરિષ્ઠ નાગરિકોના રક્ષણ અને હક્કો માટે કાયદામાં જોગવાઈ કરી છે. મેં યહાં પે હમ લોગ જિતને ભી સિનિયર સિટિઝન્સ હૈ હમ ઉનકો જો ભી લીગલ પ્રોબ્લેમ્સ હોતી હૈ ઉસકા હમ લોગ કામ કરતે હૈ. જિતને ભી લીગલ પ્રોબ્લેમ્સ મેં જો કોર્ટ સે જો ટ્રાઇબ્યુનલ સે હમકો જો ઉનકે ફેવર મેં ઓર્ડર લેના હૈ હમ વો ઓર્ડર્સ લેતે હૈ. જો કે કાનૂની જોગવાઈ પર્યાપ્ત નથી તેવું વરિષ્ઠ નાગરિકો માની રહ્યા છે અને સરકારને આજીજી કરી રહ્યા છે કે આ કાયદાને વધુ કડક બનાવવો જેથી વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટે. સરકાર કાયદા બનાવવા જ જોઈએ, કારણ કે જો પ્રાઇવેટલી કરે તો એ લોકોને ખૂબ કોર્ટમાં ધક્કા ખાવા પડે છે. એમને આવ જાઓ, કોઈ લઈ જાય નહીં, કોઈ સહારો ના હોય. તો જો સરકાર એ કાયદો કરે તો હું ડરું છું કે વૃદ્ધોને બહુ સારું પડે અને દીકરાઓને પણ જાણવા મળે કે આ રીતે જો મા બાપને આપણે ઘેર કાઢી જ તો આપણે આવી તકલીફ પડે છે. એટલે દીકરાઓને પણ અહેસાસ થાય અને લાગતા થઈ જાય તો ઘરડાઘરનો પ્રશ્ન ઓટોમેટિક સોલ્વ થઈ જાય. સામાજિક કાર્યકરો પણ એવી માંગણી કરી રહ્યા છે કે પોલીસને આ મુદ્દે વધુ સક્રિય કરવાની જરૂરિયાત છે. વરિષ્ઠ નાગરિકો પણ સમાજ વ્યવસ્થાનું અભિન્ન અંગ છે ત્યારે સમાજ અને સરકારના સંયુક્ત પ્રયાસો જ વિકરાળ થતી જતી આ સમસ્યાને કંઈક અંશે હળવી રાખી શકે તેમ છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ એસ જે હૈદરે જણાવ્યું હતું કે ગુજરાતમાં આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભરપૂર તકો રહેલી છે, તેનો મહત્તમ ઉપયોગ લોકોએ કરવો જોઈએ. અમદાવાદમાં ગઈકાલે ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન દ્વારા 5મા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ટેકનોલોજી ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર 34 વ્યક્તિઓને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા. અમદાવાદ એસોસિએશનના પ્રમુખ ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ગુજરાતનો ફાળો સવિશેષ છે. નેપાળ ભારત બસ સેવાનો પ્રારંભ થયા બાદ ભારત ગુવાહાટીથી ઢાકા સુધીની નિયમિત બસ સેવાનો પ્રારંભ કરવા માટે અધ્યયન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાડોશી દેશો સાથે સંબંધો મજબૂત બનાવવા આ પ્રકારના પ્રયાસ અંતર્ગત આ પગલું ભરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું. આસામના ગુવાહાટીથી શરૂ થનારી આ બસ સેવા મેઘાલયના શિલોંગથી પસાર થશે. શિલોંગ અને ગુવાહાટીથી ઢાકા સુધીની બસ સેવાને અને માર્ગને અંતિમ રૂપ આપવા માટે 10 અને 11 ડિસેમ્બરે સંયુક્ત સર્વેક્ષણ અને પ્રાયોગિક પરીક્ષણ કરવામાં આવશે. આ સેવા પશ્ચિમ બંગાળના અને ત્રિપુરાના અગરતલાથી શરૂ થયેલી બસ સેવાની જ જેમ જ રહેશે. ભુવનેશ્વર ખાતે શનિવારે શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારતને પોતાની પ્રથમ રોમાંચક સ્પર્ધામાં જર્મનીથી 1-0 માત ખાવી પડી હતી. આ વર્ષે સારું પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયાને જર્મની દ્વારા હાર ખાવી પડી હતી. પ્રથમ 3 ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 7મી મિનિટે જર્મનીના ફ્લોરિયને ગોલ કરીને ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. તો આ તરફ ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને, બેલ્જિયમે પાકિસ્તાનને 2-1 હાર આપી હતી, તો બીજી તરફ આર્જેન્ટિનાને નેધરલેન્ડે 3-0 હાર આપી હતી. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.